કાંત રાધાકાંત નમોસ્તુ તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી દુષ્ભાનુસુ દેવી પ્રણમામિ હરિપ્રિય

કરુણા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે એમનું વિરાટ સ્વરૂપ છે વિશ્વ દર્શન છે અને કોને બતાવ્યું છે વિશ્વ દર્શન ભગવાને અર્જુન ને બતાવ્યું છે હે આ ચેપ્ટરમાં આપણને ખ્યાલ આવે છે નામ પરથી જ કે ભગવાનનું જે વિરાટ સ્વરૂપ છે એ ભગવાનને અર્જુનને બતાવ્યું છે કારણ કે અર્જુનની ખૂબ જ ઈચ્છા હતી અને અર્જુન જ કહેતા હતા કે મારે હે પ્રભુ મને આપનું વિરાટ સ્વરૂપ જોવું છે રાઈટ તો અત્યાર સુધી જયારે આપણે જે બધા અધ્યાયોનું જે પઠન કર્યું એમાં બાય અર્જુનજીના જે પણ કઈ મૂંઝવણો હતી જે પણ ક્વેશ્ચન્સ હતા તો અર્જુન અર્જુનજી પૂછતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ એમના ઉત્તર આપતા હતા રાઈટ પણ હવે જે આ વિશ્વ દર્શન છે એમાં શું છે એમાં એકચ્યુઅલી ભગવાન શ્રી કૃષ્ણ છે એ અર્જુનજીની અહેવાય ને કે

આ એકચ્યુઅલી ચેપ્ટર એ ઘણું મોટું છે લેન્ધી છે બધા શ્લોકો તો કદાચ કવર નહીં કરી શકીએ પણ જેટલા થાય એટલા આપણે ચોક્કસ કરીશું ઇલેવન પોઈન્ટ વન છે મદનુગ્રહાય પરમ ગુહ્યમ અધ્યાત્મ સંજિગ્નતમ યત્વયોક્તમ વચસ્તેન મોહયમ વિગતો મમ એટલે કે અર્જુને કહ્યું કે આપ જે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયોનો ઉપદેશ મને આપ્યો છે તે શ્રવણ કરીને હવે મારો મોહ દૂર થઈ ગયો છે એટલે આમાં છે અર્જુન એમ કહેવા માંગે છે કે હવે જે કહેવાય ને કે એમનો જે ડાઉટ હતા થોડા થોડા ક્લિયર થઈ ગયા છે અને એમણે ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ પણ સ્વીકારી લીધી છે રાઈટ અને એમનો જે મોહ મોહ સેનો હતો અર્જુનજીને સેનો મોહ હતો આ શ્લોક ઉપરથી કોઈને ખ્યાલ આવે છે

આની પહેલા જે છે કે અર્જુનજીને ઘણા બધા કેવાય ને કે પ્રશ્નો હતા ઘણી બધી મૂંઝવણો હતી અને એમને ખ્યાલ જ નહોતો કે એમના પ્રિય સખા મિત્ર જે કહેવાય ને કે ભગવાન એટલે શ્રી કૃષ્ણજી એ ખુદ ભગવાન છે એ ખ્યાલ જ નતો ત્યાં સુધી એમને ઘણી બધી મૂંઝવણો અને બધા ઘણા બધા ક્વેશ્ચનો તો યુદ્ધ કરવા જતા પહેલા પરંતુ જયારે એમણે કેવાય ને કે ધીરે ધીરે બધા પ્રશ્નો પૂછ્યા અને ધીરે ધીરે એમણે કહેવાય ને કે જાણવાની કોશિશ કરી ત્યાર પછી એમને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા એવું જ્ઞાન પ્રાપ્ત થયું કે જેના દ્વારા એમને જે મોહ હતો તેનો મોહ હતો મોહ હતો એમને કે મારે આ યુદ્ધ નથી કરવું કેમ કારણ કે મને મોહ હતો કે મારા દાદા છે સામે મારા કાકા છે મારા બધા રિલેટિવ છે મારા ગુરુજી છે બધા જ મારા રિલેટિવ છે તો મારે એમની સામે યુદ્ધ નથી કરવું એટલે એમને પોતાના બધા રિલેટિવ્સ સાથે મોહ હતો એ મોહ શું થયો હવે આમાં ભગવાન ભગવાનની સેવા અને ભક્તિ કેવી રીતે કરવી એ ભગવાન શ્રી કૃષ્ણએ એ બતાવ્યું કે શું શું કરવાનું પછી ભગવાન એમનું ગુહી જ્ઞાન દિવ્ય જ્ઞાન છે એ પણ અર્જુનજી ને આપ્યું પછી અ એમનું કર્મ એટલે કે કર્મ કેવા કરવા જોઈએ

એટલે કે અર્જુન કહે છે કે હે પુરુષોત્તમ હે પરમેશ્વર હું આપને સ્વયં આપના જાણાવ્યા પ્રમાણેના આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું તેમ છતાં આપ આ દ્રશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે અને આપના એ સ્વરૂપનું હું દર્શન કરવા ઈચ્છું છું એટલે હવે આમાં ભગવાન અર્જુનજીની ઈચ્છા હોય છે અને એ અર્જુનજીની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાનને આ વિશ્વ સ્વરૂપ ધારણ કરવું પડે છે હવે કોઈને ખ્યાલ છે કે આ વિશ્વરૂપ છે એ ભગવાન નું જે વિશ્વરૂપ છે એ અર્જુનજી એ કેવાય કે જોઈ શક્યા હતા યુદ્ધ માં ભગવાન શ્રી કૃષ્ણ એ જે એમનું વિશ્વરૂપ ધારણ કર્યું હતું તો સિદ્ધ ભગ અર્જુનજી એમને જોઈ શક્યા હતા ડાયરેક્ટલી હા ઓકે ધૈર્ય એન્ડ ધર્મ પ્રભુજી હા બોલો તમે ના માતાજી તે જોઈ નતા શક્યા કેમ કે તેમને ભગવાન હજુ સુધી દિવ્ય ચક્ષુ નતો આપ્યું યસ એક્ઝેક્ટલી એટલે આમાં છે ને અર્જુનજીએ ઈચ્છા તો કરી હતી કે ભગવાન શ્રી કૃષ્ણનું એમને વિરાટ સ્વરૂપ દિવ્ય સ્વરૂપ જોવાની ખૂબ જ ઈચ્છા થઈ હતી હવે પહેલી તો વસ્તુ એ કે અર્જુનજીને એ અર્જુનજીએ જે આ માંગણી કરી હતી જે આ ઈચ્છા વ્યક્ત કરી હતી એ એમણે પોતાના માટે કરી હતી કે એમનો કોઈક

એમને તો જે કેવાય ને દ્વિભુજધારી જે ભગવાન શ્રી કૃષ્ણ હતા એ જોઈને જ સંતુષ્ટ હતા એમને એમના કોઈ વિરાટ સ્વરૂપ જોવાની ઈચ્છા ખરેખર તો નહોતી પરંતુ ભગવાન જાણતા હતા કે અર્જુન આવી ઈચ્છા કેમ કરે છે એની પાછળનો કહેવાય ને કે એમ અથવા તો ઉદ્દેશ શું છે તો એમ કહે છે કે ભવિષ્યમાં જ્યારે કોઈ કહેવાય ને કે ધૂતારા સાધુઓ કે કહેવાય ને કે બધા કહેવાય ને કે પોતાની જાતને ભગવાન માનતા હોય તો એ લોકોને જૂઠા પાડવા માટે અથવા તો એ લોકોને કહેવાય ને કે રોંગ સાબિત કરવા માટે તો એ એ સાબિત કરવા માટે અર્જુનજી આવી રીતે ઈચ્છાની માંગણી કરી હોય છે કે તમે મને તમારું વિરાટ સ્વરૂપ બતાવો જેથી કરીને શું થશે કે ભવિષ્યમાં એવા ઘણા બધા લોકો આવશે કે જે પોતાની જાતને શું કહેશે કે ભગવાન છે હું જ ભગવાન છું એવું કહેશે તો ત્યારે શું સાબિતી કરી એટલે કે આ એક નક્કી કર્યો છે જો પછી એને એમ પૂછાય ધારો કે કે કોઈ કોઈ હું જ ભગવાન છું સાધુ હોય કે ધૂતારો હોય એવું કે પછી આપણે કોઈ પણ એને ક્વેશ્ચન પૂછી શકે તો પછી તમે તમારું વિરાટ સ્વરૂપ બતાવ્યું કહી શકે ને અને જો એવું કે તો એ વિરાટ સ્વરૂપ ના બતાવી શકે તો એનો મતલબ એવો થયો કે ભગવાન નથી એટલે રાઈટ એટલે આમાં અનુ કહેવાય ને કે ભાવાર્થમાં પણ કીધું છે કે અર્જુનને તો તેમના વિરાટ રૂપના દર્શનની લાલસા એટલે કે ઈચ્છા બિલકુલ નહોતી પરંતુ અર્જુન કહેવાય ને કે કૃષ્ણના રૂપમાં પ્રત્યક્ષ તેમને જોઈને સંતુષ્ટ હતા પરંતુ અર્જુન જે છે એ અન્ય લોકોને ખાતરી થાય અને એટલા માટે જ એમના વિરાટ રૂપના દર્શન કરવા માંગતા હતા કારણ કે એ એક કહેવાય ને કે આદર્શ સ્થાપિત કરવા માંગતા હતા કારણ કે ભવિષ્યમાં આવા ઘણા ધૂતારુઓ આવશે કે જે પોતાને ઈશ્વર તરીકે સાબિત કરવા માંગશે તો તે લોકોને ખોટા પાડવા માટે આ ક્વેશ્ચન સોરી આ ઈચ્છા વ્યક્ત કરી હતી ઓકે તો આમાં શું છે ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન કેમ પૂછ્યું અકલો છે કે સાર્વત્રિક સ્વરૂપ બતાવો અથવા તો વિશ્વરૂપ બતાવો તો આમાં એનો છે કે તેણે કૃષ્ણને શંકા કરી તે પોતાને વિશેષ માનતો હતો અને ધ્યાનમાં લેનાર લોકોને મનાવવા

અચ્છા ભવિષ્ય માટે કોઈ માપદંડ નક્કી કરવા એટલે કે કેટલાક નકલી ગુરુ જેમ મેં હમણાં તમને કીધું ને કે આવા જો ફેક ગુરુ હોય છે કે ને ધર્મ અધ્યાય બે માં અને ત્રણ માં પણ જોયું તું આપણે ચોથા અધ્યાયમાં પણ જોયું હતું કેવાય ને કે સાધુના હાથમાં મોબાઈલ હોય છે ને એક હાથમાં સિગરેટ હોય છે એવી રીતે એટલે આવા ઘણા ધૂતારુઓ ભવિષ્યમાં થઈ શકે અને એ લોકો એવું કહી શકે કે હું જ કહેવાય ને ઈશ્વર છું હું જ ભગવાન છું તો આવા જે ખોટા ગુરુઓ હોય ને એને ખોટા પાડવા માટે આ એક માપદંડ કહેવાય ને કે નક્કી કર્યો હતો અર્જુનજી એ આ પ્રશ્ન એટલે કે આ ઈચ્છાની માંગણી કરીને કે ભગવાન તમે મને તમારું વિરાટ સ્વરૂપ બતાવો કે જે જોઈને બધા સીધા થઈ જાય અને આવા ગુરુઓ કહે જ નહીં આવા ખોટા કહેવાય ને કે ઢોંગી ધૂતારાઓ એવું બોલે જ નહીં કે હું ભગવાન છું એના માટે ઓકે મારા નેક્સ્ટ મને સાર્વત્રિક સ્વરૂપ બતાવો અચ્છા એટલે આમાં એવું છે કે આમાં જેમ ઢોંગી બાબા હોય ને જેમ મેં તમને કીધું તો એવી રીતે કે જેમ કે ને કે હું જ ભગવાન છું તો કોઈ પણ મનુષ્ય એને પૂછી શકે કે તમે ચલો તમારું વિરાટ સ્વરૂપ બતાવો તો પછી એ સાધુ શું થશે સપડાઈ જશે કન્ફ્યુઝ થશે કે હું તો મારું વિરાટ સ્વરૂપ તો ના બતાવી શકું તો પછી શું સાબિત થાય કે અચ્છા અચ્છા તો એ ભગવાન નથી એ સાબિત થઈ જાય એના માટે નેક્સ્ટ માટે ઓકે સામાન્ય દ્રષ્ટિથી ભગવાનના વૈશ્વિક સ્વરૂપ ને જોઈ શકાતું નથી એટલે આ હમણાં જેમ ધૈર્ય ધર્મ પ્રભુજીએ કીધું ને કે અર્જુનજીને ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી હતી કારણ કે આપણી આ છે દ્રષ્ટિ કેવી છે કેવાય ને કે ભૌતિક દ્રષ્ટિ છે અથવા આપણે ઇવન જે છે ને જેમ કે જો કોઈને આંખમાં પાવર હોય જેમ કે મને પણ છે તો થોડુંક દૂરનું હોય તો પણ હું જોઈ ના શકતું અથવા તો કોઈ પણ હોય તો ચાર ફૂટ છે કે આઠ ફૂટથી દૂર હોય વસ્તુ તો આપણે જોઈ નથી શકતા ક્લિયર તો સામાન્ય વસ્તુ જે ભૌતિક સંસારમાં જે છે એ સામાન્ય વસ્તુઓ થોડીક પણ દૂર હોય તો આપણે વાંચી શકતા નથી કે ક્લિયર જોઈ શકતા નથી તો આપણી દ્રષ્ટિ કેટલી લિમિટેડ છે આપણી દ્રષ્ટિ એટલી દિવ્ય તો દૂરની વાત છે ભૌતિક વસ્તુઓ જ આપણે ક્લિયરલી નથી જોઈ શકતા એના માટે પણ આપણે ચશ્મા છે સ્પેક્સ છે આ બધાની જરૂર પડે છે તો પછી દિવ્ય જો ભગવાનનું આટલું વિરાટ સ્વરૂપ જો જોવું હોય તો આવી સામાન્ય કે ભૌતિક દ્રષ્ટિ ચાલે ના ચાલે ઈવન અર્જુન ને પણ એ પોતાની સામાન્ય દ્રષ્ટિથી ભગવાનના વિરાટ સ્વરૂપ જે વિરાટ સ્વરૂપ છે અર્જુન સિવાય બીજા કોને કોણે જોયું તું કોણ જોઈ શક્યું હતું જેને આવડે હેન્ડ રેસ કરો ધૈર્ય ધર્મ પ્રભુજી બીજા કોઈને નથી ખ્યાલ અચ્છા

શોદા માને અચ્છા એમને વિરાટ સ્વરૂપ ભગવાનના વિરાટ સ્વરૂપનું સાર્વત્રિક સ્વરૂપનું દર્શન થયું છો ને સંજય સંજય અને સંજયજીને સંજયજીને પણ દિવ્ય દ્રષ્ટિ આપી હતી કોને આપી હતી કોઈને ખ્યાલ છે સંજયજી ને દિવ્ય દ્રષ્ટિ યસ

અને બીજું જેમ તમે કીધું એમ યશોદા માતાને યસ યશોદા માતાને ભગવાન શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરૂપનું દર્શન થયું શ્લોક છે ઇલેવન પોઈન્ટ ફાઈવ છે શ્રી ભગવાન ઉવાચ ચમે પાર્થ રૂપાણી શતશોથ સહસ્ત્રશ નાના વિધાની દિવ્યાની નાન વર્ણાકૃતિની ચ પરમેશ્વર કહે છે કે હે અર્જુન હે હવે તું મારી વિભૂતિઓને જો સેંકડો હજારો પ્રકારના દેવી તથા વિવિધ વર્ણો વાળા રૂપોને જો એટલે જો આમાં છે ને સ્લાઇડમાં તમને દેખાય છે કે ભગવાનનું કેટલું જબરજસ્ત વિરાટ સ્વરૂપ છે ઓકે અને આમાં

પછી હનુમાનજી છે ને પછી ઋષિ છે ને પછી હનુમાન ના ને પછી હનુમાનજી છે ને રાઈટ સાઈડ સૌથી પહેલા રામ ભગવાન છે પછી નરસી નરસી અવતાર છે પછી ઋષિ છે હમ એક્ઝેક્ટલી ઓકે ધ્રુવ બારૈયા પ્રભુજી તમે પણ અનમ્યુટ કરીને બોલી શકો છો પેલું છે તે કૃષ્ણ નું છે તેની બાજુમાં શિવ ભગવાન છે તેની બાજુમાં ગણપતિ છે તેની બાજુમાં ગુરુ છે તેની બાજુ હનુમાનજી છે આ બાજુ રામજી છે નરસિંહજી છે અને ગુરુ છે વેરી ગુડ પરંતુ એમને પોતાની દિવ્ય દ્રષ્ટિથી આ વિરાટ સ્વરૂપ નું દર્શન થાય છે રાઈટ એટલે એવું કહેવા માંગે છે કે આમાં જે કોઈ સાધારણ મનુષ્ય હોય ને તો એ આ વિશ્વરૂપ નું દર્શન ન કરી શકે અથવા તો ન જોઈ શકે રાઈટ પણ કૃષ્ણ દ્વારા જયારે આ દિવ્ય દ્રષ્ટિ જયારે અર્જુનજીને આપવામાં આવે છે તો જ અર્જુનજી વિશ્વરૂપનું બ્રહ્માજી નરસિંહ અવતાર ભગવાન શ્રીરામ હનુમાનજી અને બીજા ઘણા જ બધા દેવી દેવતાઓ અને મહર્ષિઓના ફોટા છે રાઈટ તો આવું ભગવાનનું વિશ્વ સ્વરૂપ છે કે જેમાં કેટલા બધા હાથ છે કેટલા બધા મોઢા છે રુદ્રા અનિશ્ચયનો મરુત તથા બહુન્ય દ્રષ્ટ પૌવાણી પશ્યશર્યા ભારત એટલે કે હે ભારત હવે તું અહીં આદિત્યો વસુઓ રુદ્રો અશ્વિની કુમારો એવા અનેક આશ્ચર્યમય રૂપોને જો કે જેમને પૂર્વે કોઈએ ક્યારેય જોયા નથી કે સાંભળ્યા નથી એટલે ભગવાન શ્રી કૃષ્ણ છે ને એ અર્જુનની ઈચ્છા પૂર્ણ કરે છે અને પોતાનું વિશ વિરાટ સ્વરૂપ છે એ ધારણ કરે છે અને જેમ તમે આગળ હમણાં મેં પૂછ્યું ત્યારે જવાબ આપ્યો ને કે યશોદા માતાએ પણ જોયું હતું તો એવી જ રીતે વિરાટ સ્વરૂપ છે એ અર્જુનજીએ જોયું હતું અને યશોદા માતાએ જ્યારે કૃષ્ણજી બાળ રૂપમાં એમના સખાવ સાથે રમતા હતા અને એમના મોઢામાં માટી જતી રહીતી ત્યારે યશોદા માતાએ જ્યારે મોઢું ખોલીને ચેક કરવા જાય છે કે એમના મોઢા મોઢામાં શું છે કે નહીં માટી તો ત્યારે એમને શું દેખાય છે આખું બ્રહ્માંડ દેખાય છે રાઈટ તો યશોદા માતાને પણ ભગવાન શ્રી કૃષ્ણનું બ્રહ્માંડનું આખું સ્વરૂપ દેખાય છે નેક્સ્ટ માતાજી ઓકે સો એવી જ રીતે આ સેમ જ છે કે ભગવાનનું વિરાટ સ્વરૂપ બતાવ્યું છે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ છે સેમ બ્રહ્માંડ જે આખું બ્રહ્માંડ છે એ યશોદા માતાને દેખાય છે એ જ છે ઓકે ના ઇલેવન પોઈન્ટ એટલે નતુમા તો શક્ય સે દ્રષ્ટ સ્વચ્છુષા દિવ્ય દી તે ચક્ષુ યોગમેશ્વરમ એટલે કે પરંતુ તું મને તારી આ વર્તમાન જોઈ હવે તું મારા યોગ જો જો એટલે કે શું કહેવા માંગે ને ભૌતિક જે દ્રષ્ટિ છે અત્યારે જે તારી જે આંખો છે એનાથી તું મને નહીં જોઈ શકે અને એના માટે દિવ્ય દ્રષ્ટિની જરૂર પડશે એટલે કે આપણે પણ જો આપણે પણ જો જોવા ઈચ્છતા હોઈએ તો આપણે પણ ભગવાનનું વિરાટ સ્વરૂપ ક્યારેય ક્યારેય ઇવન ઘણા બધા કહેવાય ને કે દેવતાઓ અને મહર્ષિઓ પણ ભગવાનનું આ સ્વરૂપ જોઈ શક્યા નથી કારણ કે એમની પાસે દિવ્ય દ્રષ્ટિ જ નથી હોતી અને ઈવન આપણી પાસે તો કહેવાય ને કે ઇન્દ્રિયોની ખામી હોય છે હે ને આપણી પાસે ઇન્દ્રિયોની ખામી હોય છે એટલે આપણી પાસે જે નોર્મલ આઈઝ હોય ને નોર્મલ આઈઝ થી આપણે કહેવાય ને કે કેટલું જોઈ શકીએ તો વધારે વધારે ટુ ડાયમેન્શન થ્રી ડાયમેન્શન હે ને એટલું જ જોઈ શકીએ એથી વધારે આપણે જોઈ શકીએ ના જોઈ શકીએ

માતાજી આમાં એક એપલ છે આપણે મિરર ઇમેજ માં જોઈએ છે ને તો આખો લાગે છે અને આપણે એમનમ એમનમ જોઈએ છે ને તો આપને આમ ખવા થોડું કટ થઈ ગયેલું લાગે છે ખવાયેલું અને બાજુના રાઈટ સાઈડ માં પિક્ચર છે એમાં ઉપર પ્રકાશિત લખ્યું છે અને આપણે તેમાં જોઈને તો એ 3D પિક્ચર જેવું લાગે છે અંદર કઈ હોલ છે એવું હમ થ્રીડી પિક્ચર જેવું લાગે છે ને જાણે ગોળ ગોળ ફરતું હોય ને એવું લાગે આપણે આપણે આવી રીતે જોઈએ આ પ્રકાશને તો એટલે અમે ખામીયુક્ત એટલે શું કે આપણે જો એપલ ને કોઈએ ખાધેલું હોય અને આપણી સામે મૂક્યું હોય તો આપણને શું દેખાય કે હા એપલ ખાધેલું છે આખું નથી પણ મિરર ઇમેજ માં જોવા જાવ તો એ એપલ બીજી બીજી બાજુ કેવું હોય છે એ આખો છે કેમ કારણ કે ત્યાં મિરર મૂકેલો છે જો ત્યાં મિરર ના મૂક્યો હોય તો આપણે એપલ ની બીજી સાઈડ જોઈ શકીએ ના જોઈ શકીએ ને આપણે એપલની બીજી સાઈડ જોઈ જ ના શકીએ આપણને આંખોની સામે જે દેખાય છે ખાલી આપણે એટલું જ જોઈ શકીએ એટલે આપણી આંખો બહુ જ લિમિટેડ છે આપણી ઇન્દ્રિયો લિમિટેડ છે આપણી આંખોની કહેવાય ને કે જોવાની શક્તિ એ પણ ખૂબ જ લિમિટેડ છે એટલે આપણે નરી આંખે કે આપણે ભૌતિક દ્રષ્ટિથી કોઈ પણ વસ્તુ ટુ ડી થી એટલે કે ટુ ડાયમેન્શનથી વધારે કહેવાય ને કે જોઈ જ નથી શકતા ક્યારેક ક્યારેક થ્રીડી મુવી આવે છે ખબર છે ત્યારે તમે જોવા જાવ છો થિયેટરમાં કેમ ત્યારે શું હોય છે તમારે થ્રીડી ચશ્મા પહેરવા પડે રાઈટ તમને ત્યાંથી આપે મૂવી જોવા એટલે શું થાય કે તમે જુઓ ને તો જાણે કોઈ વસ્તુ કે પથ્થર કે કોઈ કઈ ફેકાતું હોય ને કોઈ કોઈ ભાલો ફેકે કે તીર ફેકે તો સીધું તમારી આંખમાં આવતું હોય એવી રીતે આમ ડરી જવાય એટલે થોડુંક ને રોમાંચિત લાગે તો આપણે થ્રીડી માટે બી ચશ્મા પહેરવા પડે છે તો આપણી આંખો છે ને બહુ જ કહેવાય ને ઇન્દ્રિયો આપણી ખૂબ જ કહેવાય ને કે લિમિટેશન વાળી હોય છે અને એટલે આપણે નરી આંખેથી બધું ચોખ્ખાઈ એટલે કહેવાય ને કે બધું ડિટેલમાં જોઈ શકતા નથી પરંતુ હા એટલે આ અર્જુનને તો એક્ચ્યુઅલી ભગવાન એ ને દિવ્ય દ્રષ્ટિ આપી છે અને એટલે જ એ જોઈ શક્યા હતા હવે આમાં છે સ્લાઇડમાં જો દેખાયું છે બે પિક્ચર બતાવ્યા છે શેના શેના છે ચલો હેન્ડ રેસ કરો આ બે પિક્ચર બતાવ્યા છે વિરાની જલ પ્રભુજી ચલો તમે બોલો હરે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ આમાં એક ચોર છે જે ચોરી કરીને ભાગે છે અને 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 રાઈટ સાઈડ ની પિક્ચરમાં મિસ્ટર બિન છે પરીક્ષા આપે છે અને આપે છે અને બાજુ વાળામાંથી ચીટિંગ કરીને લખે છે યસ સાચી તમે એકદમ સાચી રીતે વર્ણન કર્યું છે એટલે કે ભૂલો કરો આપણી જે કહેવાય ને કે જ્યારે નોર્મલ આઈઝ હોય અથવા તો ઇન્દ્રિયો આપણી કહેવાય ને કે શું કહેવાય ઇન્દ્રિયો થી આપણે ગ્રસ્ત છીએ આપણી આંખો પણ ઇન્દ્રિયોગ્રસ્ત છે એટલે આપણે શું કરીએ આપણે ભૂલો કરવાના ભૂલો કરીએ એટલે શું કરીએ છેતરવાનું એક તો થાય અને ચીટિંગ કરવાનું થાય હે ને કાં તો આપણે ચીટ કરીએ અથવા તો છેતરીએ છીએ તો આપણે આ આંખોથી ક્યારેય ભગવાન જોઈ શકીએ નહીં જેમાં આમ બતાવ્યું છે ને કે જેમ ચોર છે ચોરી કરીને ભાગી જાય છે એટલે એણે પણ કોકને ચીટ કર્યું છે અને એવી જ રીતે રાઈટ સાઈડમાં છે મિસ્ટર બિન જે બતાવ્યું છે એક્ઝામમાં એ પણ શું કરે છે કોકને છેતરે છે એટલે આપણી ઇન્દ્રિયો ખામીયુક્ત છે એટલે કે બીજાને છેતરવું ચીટ કરવું તો આવી જે હોય ને દ્રષ્ટિ તો એનાથી તો આપણે ભગવાનનું દર્શન પણ ના કરી શકીએ તો એના માટે કેવું જોઈએ ડિવાઇન સ્વરૂપ એટલે કે આંખો જોઈએ ચલો હવે આ પિક્ચરમાં બે કેવાય ને કે આ બતાવ્યા છે માઇક્રોસ્કોપ છે એક અને એક છે ટેલિસ્કોપ શું કેવી રીતે યુઝ થયાનો માઇક્રોસ્કોપનો અને ટેલિસ્કોપ નો તમને બધાને ખ્યાલ જ હશે ઓલરેડી તમે સાયન્સ સબ્જેક્ટ ભણો છો ને

जिनो जिनो वस्तु होते हैं माइक्रोस्कोप तो तो से आप लोग देख सकते हैं यस ओके वेरी गुड ओके नाउ देवराज सिंह दरबार प्रभु जी केम नो कहीं माइक में प्रॉब्लम छे हरे कृष्णा। देवराज सिंह प्रभु तुम सिस्टम नो कहीं प्रॉब्लम छे हरे कृष्णा तो राइट हां बोल नॉइज़ है हरे कृष्णा बोलो हरे कृष्णा हां वे आए हां वे आए चलो

ચાર ફૂટ કે આઠ ફૂટ દૂર હોય તો પણ આપણે નથી જોઈ શકતા તો બી ચશ્મા પહેરવા પડે છે તો આ ટેલિસ્કોપ છે તો આપણે શું કહેવાય જેમ કે છે ને કીધું હતું ને હમણાં પ્રભુજીએ કે ચંદ્ર જોવા માટે બીજા ગ્રહો જોવા માટે તારા જોવા માટે કે ગ્રહ મંડળ જોવા માટે આકાશનું તો એ બધું જોવા માટે આપણે ટેલિસ્કોપની જરૂર પડે છે તો આપણી નોર્મલ આંખેથી પણ આપણે ભૌતિક વસ્તુઓ પણ જોઈ શકતા નથી રાઈટ તો ભૌતિક દ્રષ્ટિથી આપણે સોરી તો ભૌતિક દ્રષ્ટિથી આપણે છે ને કેવાય ને ભૌતિક વસ્તુઓ પણ જોઈ શકતા નથી તો આમાં તો ભગવાન શ્રી કૃષ્ણ શું કર્યું હોય છે અર્જુનજીને દિવ્ય દ્રષ્ટિ આપી છે જેમ કે આમાં ગ્લાસ બતાવ્યા છે ને કે ડિવાઇન ગ્લાસ એટલે કે દિવ્ય દ્રષ્ટિ દિવ્ય ચક્ષુ આપ્યા છે અને જેના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનું એ વિરાટ સ્વરૂપનું દર્શન કરી શકે છે ઓકે નેક્સ્ટ માતાજી ઓકે આ સીધું ઇલેવન પોઈન્ટ ફિફ્ટી છે પણ હું થોડું વચ્ચે હવે થોડુંક છે ને ભગવાનનું જે વિરાટ સ્વરૂપ છે ને એનું થોડું હું આ શ્લોકો દ્વારા તમને કહેવાય ને કે અનુવાદ હું તમને સંભળાવી દઉં એટલે થોડો તમને ખ્યાલ આવી જાય કારણ કે જો અગર તમે બધા જ્યારે શ્લોક પઠન થતું હતું અને ત્યારે જો તમે પ્રેઝન્ટ હોત તો તમને બધું ખ્યાલ આવી ગયું હોત આ કહેવાય ને કે આ બધા જ અધ્યાયના બધા શ્લોકો પણ હું તમને શોર્ટમાં ફટાફટ હું તમને કહી દઉં છું

એનો કોઈ અંત પણ નથી દેખાતો અને શરૂઆત એનો સ્ટાર્ટ જે હોય ને પોઈન્ટ એ પણ નથી દેખાતું તમે સર્વત્ર ફેલાયેલા છો અને આપનું આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે એટલે કે આ જે સ્વરૂપ છે એ જોવું ખૂબ જ દુર્લભ છે ખૂબ મુશ્કેલીથી જોવા મળે એમ કારણ કે તેનું દૈદીપ દૈદીપ્યમાન તેજ છે એ પ્રજ્વલિત અગ્નિ તથા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે એટલે કે જો આપણે એક સૂર્ય થી એક સૂર્ય ની સામે પણ આપણે નથી જોઈ શકતા આ આપણે આપણે કહેવાય ને કે પૃથ્વી પરથી સવારે જયારે જોઈ શકીએ છીએ ઇલેવન ઓ ક્લોક કે ઇલેવન થર્ટી કે ટ્વેલ ઓ ક્લોક થાય તો આપણે સૂરજ ની આંખે એક કહેવાય ને કે નજર થી નજર મિલાવીને ના જોઈ શકીએ કારણ કે સૂર્ય સૂર્યનું તેજ કેવું હોય છે જબરજસ્ત હોય છે આપણે એની સામે આંખો નથી ખોલી શકતા તો તમે એ વિચારો કે જયારે ભગવાનનું આ વિરાટ સ્વરૂપ હતું

મોટો હોય તો સૂર્ય અને ચંદ્રની સાથે અર્જુનજી એમની આંખોનું સરખામણી કરી છે કમ્પેર કરી છે હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો તથા આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું એટલે એવું કહેવા માંગે છે કે એક સૂર્યથી જો આપણે આપણી પૃથ્વી પર કેટલી બધી ગરમી ફેલાયેલી હોય તો આ તો ભગવાનનું વિરાટ સ્વરૂપ છે કે જેમાં કેટલા બધા સૂર્યો હોય છે તો એનાથી કહેવાય ને કે આખું બ્રહ્માંડ છે શું થાય રહ્યું છે ગરમ એટલે કે ગરમીથી વ્યાપ્ત થઈ ગયું છે આપ કેવળ એક છો તેમ છતાં આપ આકાશ તથા સર્વ લોક તેમજ તેમની વચ્ચે રહેલા સમગ્ર આકાશમાં વ્યાપેલા છો અને આપના વિસ્મયજનક તથા ઉગ્ર રૂપને જોઈને બધા લોકો ભયભીત થઈ ગયા છે છે એટલે આનો મતલબ એવો થાય આમાં જેમ કીધું ને કે આપનું આ રૂપ જોઈને બધા લોકો ભયભીત થઈ ગયા છે આના ઉપરથી એ સાબિત થાય કે ઓન્લી અર્જુનજી જ ખાલી ભગવાન શ્રી કૃષ્ણનું આ વિરાટ સ્વરૂપ નોતા જોઈ રહ્યા એના સિવાય પણ ઘણા બધા હતા ત્યાં કે જે લોકો આ ભગવાનનું વિરાટ સ્વરૂપ જોઈ રહ્યા હશે હે ને આ સેન્ટેન્સ ઉપરથી એવું લાગે એટલે આપણને ખ્યાલ છે કે વિદુરજી તો હતા જ રાઈટ વિદુરજી હતા અર્જુનજી હતા અને એવા બીજા ઘણા બધા દેવી દેવતાઓ અને ઋષિઓ પણ હતા કે જેમની પાસે દિવ્ય દ્રષ્ટિ હતી જે ભગવાન દ્વારા જ પ્રાપ્ત થયેલી હતી અને તે લોકો ભગવાન આ વિરાટ સ્વરૂપ જોઈ રહ્યા હતા રાઈટ પછી 22 માં શ્લોકમાં છે કે શિવજીના સર્વ અવિરભાવો આદિત્યો વસુઓ સાધ્યો વિશ્વદેવો બંને અશ્વિની કુમારો એટલે આ બધા જ

દેવો સહિત બધા લોકો અત્યંત વ્યથિત થયા છે અને તે જે હમણા પ્રમાણે હું પણ વ્યથિત થયો છું એટલે હવે શું છે અર્જુનજી પણ ડરી ગયા જેમ કે કીધું ને કે આ બધું જોઈને બીજા બધા દેવો પણ કહેવાય ને વ્યથિત થઈ ગયા એટલે કે થોડા ડરી ગયા ભય થોડા ભય પામ્યા એવી રીતે અર્જુનજી પણ ડરી જાય છે અને પછી કહે છે 2 11.24 માં કે હે સર્વવ્યાપી વિષ્ણુ

નથી થઈ થઈ જાય જાય છે છે વિચલિત પછી ટ્વેન્ટી માં લખ્યું છે કે દેવ એટલે કે આમ તો દેવ છે એ શિવજી છે બરાબર ને પરંતુ અહીંયા કોને સંબોધ્યા છે ભગવાન શ્રી કૃષ્ણને કે વિશ્વના આધાર આપ મારા પર અનુગ્રહ કરો

કે ના ના ભગવાન શ્રી કૃષ્ણને આજીજી કરે છે કે મને તો તમારું છે ને પહેલા વાળું સ્વરૂપ જ બતાવો ચતુર્ભુજ વાળું સ્વરૂપ અને દ્વિભુજ વાળું સ્વરૂપ હે ને ચતુર્ભુજ વાળું સ્વરૂપ એટલે શું છે શંખ ચક્ર ગદા પદ્મ દ્વારો જે વિષ્ણુ સ્વરૂપ હોય છે ચતુર્ભુજ અને બીજું જે છે દ્વિભુજ વાળું કયું હોય છે શ્યામ સુંદર મુરલી મનોહર વાળું સ્વરૂપ એ જ પાછું મને બતાવો કારણ કે શું થયું આ વિરુટ વિરાટ સ્વરૂપ જોઈને ભગવાન ભગવાનનું અર્જુનજી ખૂબ જ બેચેન થઈ ગયા એટલે કે એમનું મન અશાંત થઈ ગયું ડરી ગયા ખૂબ જ ડરી ગયા કારણ કે આટલા બધા આવું વિરાટ સ્વરૂપ એમણે ભગવાનનું પહેલા ક્યારેય કોઈનું પણ જોયું ન હતું અને પછી એમને છે ને થોડીક કહેવાય ને કે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી એમણે આ જ્ઞાન નોતું પ્રાપ્ત કર્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને કેવી રીતે સંબોધતા બધાની સાથે જાણે નોર્મલ આ તો મારો મિત્ર છે હે ને આ તો મારો મિત્ર છે ગમે તેમ વાતો કરે ગમે તેમ ખાય પીવે અને ગમે તેમ વર્તન કરે એનાથી શરમાઈ ગયા થોડું એમને શાય ફીલ કરી કે મેં ભગવાન શ્રી કૃષ્ણ સાથે કેવું બિહેવ કર્યું તમારી સાથે કેવું બિહેવ કર્યું હતું મને ખ્યાલ જ નહોતો કે તમે કોણ છો તો આ રીતે અર્જુનજી છે ને થોડુંક શાય પણ ફીલ કરે છે પછી ઇલેવન સેવન હા

આનો મતલબ એ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ કૌરવો અને પાંડવો પાંચ પાંડવો સિવાયની બાકીની બધી સેના બધાને ઓલરેડી પહેલેથી મારી જ નાખેલા હોય છે પણ ખાલી માત્ર થયેલા છે એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું ડરીશ નહીં કહેવાય ને કે તું કહેવાય ને ચિંતા કરીશ નહીં ઓલરેડી આ બધા મરેલા જ છે તું ખાલી નિમિત્ત છે તું ઊભો થા અને યુદ્ધ કર એટલે આ રીતે આ દ્રશ્ય બતાવીને ભગવાન શ્રી કૃષ્ણ બધા જ મરી ગયા છે અને તું ખાલી અત્યારે ઊભો થા અને યુદ્ધ કર તું ખાલી એમાં નિમિત્ત બન્યો છે એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એટલે જો આમના વિકરાળ સ્વરૂપ છે જે વિકરાળ મુખ છે ને એમાં બધા જ યોદ્ધાઓ પ્રવેશ કરી રહ્યા છે અને તેમાંના નાતા મસ્તકોને તો હું આપના દાંતોની વચ્ચે શ્રી કૃષ્ણના દાંતોની વચ્ચે ચકનાચૂર થઈ ગયા છે એ રીતે મૃત્યુ પામે છે એવું અર્જુનજી જોઈ રહ્યા છે એમને એવું દેખાય છે અને જેવી રીતે નદીઓના અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે તેવી જ રીતે આ સર્વ મહાન યોદ્ધાઓ પણ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશી રહ્યા છે આપ કોણ છો તે મને કૃપા કરી કહો હું આપને નમસ્કાર કરું છું કૃપા કરી આપ મારી ઉપર પ્રસન્ન થાવ આપ આદ્ય ભગવાન છો હું આપના વિશે જાણવા ઈચ્છું છું કારણ કે હું આપની આ લીલા પ્રવૃત્તિની બાબતથી અજાણ છું એટલે આમાં ભગવાન શ્રી કૃષ્ણ ને અર્જુનજી પૂછે છે કે હું તમારા આ રૂપને તો ક્યારેય મેં જોયું નથી અને ખૂબ જ કહેવાય ને કે અચંબિત થઈ ગયા છે અને હું એમ કે છે કે આપને હવે જાણવા ઈચ્છું છું કે તમે કોણ છો આ આ સ્વરૂપ વિરાટ સ્વરૂપ છો ચતુર્ભુજ છો દ્વિભુજધારી છો કોણ છો એટલે આમાં એ શ્લોકમાં એવી રીતે કહે છે તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શું જવાબ આપે છે કે હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું અને હું અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છે અને પાંડવો સિવાયના બંને પક્ષના તમામ યોદ્ધાઓનો હું વિનાશ કરું છું એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહી દીધું ઓલરેડી યુદ્ધ શરૂ નતું થયું ને એ પહેલા જ અર્જુનજીને કહી દીધું કે ઓલરેડી પાંડવો જ યુદ્ધ જીતી જવાના છે અને ઓલરેડી મેં બધા જ યોદ્ધાઓને મારી નાખ્યા છે હે ને આ આ શ્લોક ઉપરથી કહેવાય ને કે ઇલેવન પોઈન્ટ થર્ટી ટુ ના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ ડાયરેક્ટલી કહી દે છે કે મેં બધા માણસોનો નાશ કરવા જ હું આવ્યો છું અને પાંચ પાંડવો સિવાય બંને પક્ષની બધી જ સેના અને બધા જ યોદ્ધાઓનો હું વિનાશ કરું છું રાઈટ પછી છે ઇલેવન પોઈન્ટ થર્ટી ફોર હા તો દ્રોણ ભીષ્મ જયદ્રથ કર્ણ તથા અન્ય મહાન યોદ્ધાઓ પહેલેથી જ મારા વડે હણાઈ ચૂક્યા છે મેં હમણાં જેમ કીધું ને કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ એ લોકો મૃત્યુ પામેલા છે માટે તું તેમનો વધ કર અને લેશ માત્ર પણ ચિંતા એટલે કે વ્યથિત થઈશ નહીં માત્ર યુદ્ધ કર યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરીશ એટલે ઓલરેડી ભગવાન કહી દે છે કે તું જ જીતવાનો છે બાકી બધા સામેના છે જે પક્ષના એને મેં મારી નાખ્યા છે અને એ બધા મૃત્યુ જ પામવાના છે ઓકે નાવ ઓકે 11.50 સ્ટ્રક્ચર ને હા તો અર્જુન વાસુદેવ સ્વકમ રૂપમ દર્શયામ સા ભૂય આશ્વસયામાસ સૌમ્ય એટલે સંજય ધૃતરાષ્ટ્રને કહ્યું સંજયે કહ્યું કે અર્જુને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તેમનું સાચું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને છેવટે પછી પોતાનું દ્વિજ દ્વિભુજ રૂપ દર્શાવ્યું અને ભયસ્ત્રસ્ત અર્જુનને ઉત્સાહિત કર્યો કારણ કે અર્જુનજી છે ભય પામ્યા હતા ડરી ગયા હતા હે ને અને કહેવાય ને કે અશાંત થઈ ગયા હતા એમનું મન અશાંત થઈ ગયું હતું ખૂબ જ ડરી ગયા હતા એટલે પછી જ્યારે સંજય એટલે આમાં એવું કહેવા માંગે છે કે સંજયજી પછી એવું કહે છે ધ્રુતરાષ્ટ્રને કે અર્જુને આ પ્રમાણે જ્યારે ભગવાનને વર્ણન કર્યું ને માફી માંગી અને કીધું કે હવે તમે મને તમારું ઓરિજિનલ સ્વરૂપ બતાવી દો પહેલા એટલે એમ કીધું કે ચતુર્ભુજ સ્વરૂપ છે મેં તમને કીધું કે એમ કે શંખ ચક્ર ગદા પદ્મ દ્વાર જે છે એ ચતુર્ભુજ સ્વરૂપ વિષ્ણુનું છે એ દર્શાવો અને પછી ભગવાન શ્રી એમનું સ્વરૂપ દર્શાવી દીધું કે જે શ્યામસુંદર મુરલી મનોહર સ્વરૂપ જે હતું આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ જ એમના મોઢેથી ઓલરેડી અર્જુનજીને કહી દીધું હતું કે તું મારો પ્રિય ભક્ત છે શુદ્ધ ભક્ત છે તું ઈર્ષ્યા કરતો નથી હે ને એટલે ઓલરેડી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કે ને કે ખૂબ જ પ્રેમથી અને ભાવથી એનો ખૂબ જ ને કે એમના આટલા સારા ગુણ છે એના લીધે જ અર્જુનજીને ભગવાન શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરૂપ જોવા મળ્યું ચતુર્ભુજ સ્વરૂપ પણ જોવા મળ્યું અને દ્વિભુજ સ્વરૂપ પણ જોવા મળ્યું બાકી બીજા કોઈ એવા ભક્ત નથી आज सुधी के जमने भगवान नु जुआ Next, माताजी। आ स्वरूप जोवा मळ्यु होय नेक्स्ट माता जी कृष्ण ओके 11.54 श्लोक भक्त, भक्त्यात्मनन्य नाशक्य अहमेव विदोर्जुन ज्ञातं द्रष्टुं च तत्वेन प्रवेष्टुं च परंतप एटले के હે અર્જુન માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે કે જે રૂપમાં હું તારી સામે ઉભો છું અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ એટલે આ ભગવાન શ્રી કૃષ્ણે પહેલા પણ આગળના અધ્યાયમાં કીધું હતું અને અત્યારે ફરીથી કીધું કે તું જે છે ને દિવ્ય થી મારા જે આ રૂપનું દર્શન જે કરી રહ્યો છે એ માત્ર વેદાધ્યાનથી કે કઠોર તપ કરવાથી કે દાન થી તો પૂજા દ્વારા પુણ્ય પણ પામી શકાતું નથી અને આ બધા ઉપાયો દ્વારા મૂળ રૂપમાં જોઈ શકતો નથી આટલું સ્વરૂપ જે એ બીજા કોઈ પણ જોઈ ના શકે ભલે ગમે એની પાસે કેવાય દિવ્ય દ્રષ્ટિ હોય અથવા તો એને ખૂબ જ ઉચ્ચારણ કરાય હોય બહુ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય અથવા તો કઠોર ત્રપ તપ કર્યું હોય કે ખૂબ ભક્તિ કરી હોય છતાં પણ એને ભગવાન શ્રી કૃષ્ણનું આ વિશ્વરૂપ દર્શન અથવા તો વિરાટ સ્વરૂપ જે છે એ જોવા મળતું નથી ખાલી માત્ર અર્જુનને જ જોવા મળે છે કારણ કે એ એમનો પ્રિય ભક્ત છે શુદ્ધ ભક્ત છે અને એમનો મિત્ર પણ છે તો એટલે કે આ જ્ઞાનનો જે રહસ્ય છે કોને આપ્યું ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જ માત્ર આપ્યું હતું ઓકે તો આમાં હા છે એ ખૂબ જ સરસ છે અને એમાં એ એવું કહેવા માંગે છે જેનું હું તમને હમણાં કયું વર્ણન કરું છું હમણાં અનુવાદ કે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણ એટલે કે ભગવાન કૃષ્ણ જ જે છે એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને તેમનો દેશ છે રાઈટ અને તે આનંદ ભરપૂર છે અને તેમને કોઈ આદિ નથી એટલે તેમની કોઈ શરૂઆત નથી અને તેમનો કોઈ અંત નથી રાઈટ અને તેઓ સર્વ વસ્તુઓમાં આદ્ય છે અને તેઓ સર્વ કારણોના કારણરૂપ છે

ભક્તિ યોગ છે કે જે આપણે અત્યારે ચાલી શીખી રહ્યા છીએ કે ચર્ચા કરી રહ્યા છીએ રાઈટ અને ચેપ્ટર ટ્વેલ્વ છે એ ભક્તિ યોગ નો લાસ્ટ ચેપ્ટર હશે પછી નેક્સ્ટ થર્ટીન થી શરૂ થશે એ શું હશે જ્ઞાનયોગ કે જે થર્ટીન થી એટીન સુધીના છે એને જ્ઞાનયોગ કહેવાય અને આપણે પહેલા પણ આ સ્લાઇડમાં જે બતાવ્યું હતું ને બ્રેડની ની સેન્ડવીચ વાળું કોને યાદ છે ચલો એક્ઝામ્પલ કહીને કોણ સમજાવશે મને ઓલરેડી આપણે આ ચર્ચા કરી લીધી છે હેત ભીમાની પ્રભુજીનો હેન્ડ રેઝ પહેલા થયો તો ચલો તમે બોલી જાઓ હરે કૃષ્ણ માતાજી આમાં હરે કૃષ્ણ આમાં આમાં ઉપર બ્રેડ હોય અને નીચે બ્રેડ હોય અને વચમાં બધું વેજીટેબલ ને ઈ બધું છે હમ રાઈટ તો એના પરથી શું ખ્યાલ આવે આ એક્ઝામ્પલ ને આપણે કેવી રીતે ભગવદ્ ગીતા સાથે રિલેટ કરી શકીએ ઓકે આપણે વિરાની જલ પ્રભુજીને પૂછીએ ઓકે વિરાની જલ પ્રભુજી આપ बताओ हरे कृष्णा માતાજી हरे कृष्णा અમાર ઉપરની જે બ્રેડ છે ને એ કર્મયોગ છે અને 50000 છે ને એ ભક્તિયોગ છે અને નીચેની જે બ્રેડ છે ને પ્લાસ્ટી જ્ઞાનયોગ છે હરિ બોલ આપનો જવાબ એકદમ સાચો છે પ્રાંજલ પ્રાંજલ કરીને પણ પ્રભુજી માતાજી નું પણ હાથ રેઝ તો અચ્છા અચ્છા એમને કોણ છે હા એમને પણ કહી દો ને પ્રાંજલ માતાજી માતાજી કે પ્રભુજી જે બી હોય તમે અનમ્યુટ કરીને બોલી શકો છો ચલો હરે પ્રાંજલ કૃષ્ણ ઓકે પ્રાંજલ ઓકે આઈ think એ તો કહેવાના દેવરાજ સિંઘા દર પણ નો હેન્ડ રેઝ છે હા

નીચે જે પેક છે તે જ્ઞાન યોગ છે અને વચ્ચે છે જે છે જે છે ને તે ભક્તિ યોગ છે હરી બોલ તમારો એકદમ સાચો જવાબ છે એટલે આમાં શું હોય છે બે બ્રેડ હોય છે ને એમાં એટલો બધો ટેસ્ટ નથી હતો નો ડાઉટ એ ટેસ્ટ હોય છે ખરો તો જ સેન્ડવિચ બને ને પણ વચ્ચે જે હોય છે શું હોય છે બહુ જ ટેસ્ટી ટેસ્ટી વેજીટેબલ્સ હોય છે રાઈટ ચીઝ હોય છે પનીર હોય છે

ભગવાન ને પ્રાપ્ત કરવા માટે ભક્તિ કરી શકીએ રાઈટ ભક્તિ એ આપણા માટે શક્ય છે અને એટલા માટે જ ભગવાન એ અહીંયા આ કે મને કે ભક્તિ યુગ આપણા માટે જ જાણે કે બનાવ્યો હોય ને એવું છે હવે બીજું જે અહિયાં સ્લાઇડ માં જે દેખાય છે એ શું છે કોઈને યાદ આવે છે જેને ક્લાસ કર્યા હશે અને ખ્યાલ હશે કે આમાં શું બતાવવા માંગે છે અથવા તો શું છે રાણી જલપ્રભુજી ઓકે હરે કૃષ્ણ માતાજી અમાર રીંગ છે આમાં પણ સેન્ડવીચ જેમ જ છે

તો ભક્તિ યોગ છે ને બહુ ઈઝીલી આપણે પહોંચી શકીએ છે તઈ ભગવાન સુધી રાઈટ એટલે એકચ્યુઅલી આમાં હા બરાબર છે તો એકચ્યુઅલી આમાં શું છે કે રિંગ એટલે કે ડાયમંડ ની રિંગ ડાયમંડ છે આપણે ગમે ત્યાં મૂકી દઈએ ના મૂકીએ ને ગમે ત્યાં જ્યાં ત્યાં ના મૂકી દઈએ આપણે શું કરીએ અને ખૂબ જ સાચવીને એક બોક્સમાં રાખીએ એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ છે એ આ ભગવદ્ ગીતા દ્વારા આપણને શું સમજાવે છે કે આ ભક્તિયોગ છે ને એ ડાયમંડ રિંગ સમાન છે એની કમ્પેરિઝન કોની સાથે થાય તો કે ડાયમંડ ની સમાન આપણે એને ખૂબ જ સાચવીને રાખવું જોઈએ એટલો મતલબ એમ છે કે આપણે ભક્તિ યોગ ખૂબ જ કહેવાય ને ભાવપૂર્વક પ્રેમપૂર્વક ભક્તિ કરવી જોઈએ ભગવાનની તો આપણને ભગવાન જે છે એ ખૂબ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે રાઈટ એનો મતલબ એ છે આમાં સેન્ડવીચ નું ઉદાહરણ છે એ બરાબર છે કે ઉપરની બ્રેડ છે એ કર્મયોગ છે નીચેની છે એ જ્ઞાન યોગ છે અને મિડલનો જે પાર્ટ છે ભક્તિયોગ છે બટ આ નેક્સ્ટ સ્લાઇડમાં છે એ જે રિંગ છે ને ડાયમંડની રિંગ એ ભક્તિયોગ છે એક્ચ્યુઅલી એમાં ઉપર નીચેનું કાંઈ જ નથી એનો કોઈ મીનિંગ નથી કે ડાયમંડની રિંગ આપણે ખૂબ જ સેફલી હે ને એકદમ કેવાયને કે સાચવીને ખોવાઈ ના જાય એવી રીતે એકદમ કેવાય ને કેરફુલી આપણે એને એક નાનકડી ડબ્બીમાં વ્યવસ્થિત મૂકી અને આપણે રાખીએ છીએ ગમે ત્યાં નથી મુકતા એવી રીતે આપણે ભક્તિ યોગ કરવું જોઈએ એટલે કે ભક્તિ કરવી જોઈએ ભગવાનની અને ભક્તિ દ્વારા જ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ ઓકે હવે શું છે ભગવાન કૃષ્ણ અવિભાજિત ભક્તિ સેવા કેવી રીતે શરૂ કરવી તો આમાં છે કોઈ પણ સમયે મંત્રનો જાપ કરો એટલે ભગવાનની ભક્તિ કેવી રીતે શરૂ કરવી આપણે ઓલરેડી આગળના અધ્યાયમાં આપણે વર્ણ કહેવાય ને કે ચર્ચા કરી લીધી છે રાઈટ કોઈ પણ સમય એના માટે કોઈ ટાઈમ નથી કે ટ્વેલ્વ ઓ ક્લોક સિક્સ ઓ ક્લોક વન ઓ ક્લોક કે મોર્નિંગમાં જ કે આફ્ટરનુનમાં જ કે ઇવનિંગમાં નહીં કોઈ પણ સમયે અને આપણે પણ ચર્ચા કરી હતી કોઈ પણ સ્થાને કરી શકીએ ગમે ત્યાં બેઠા હોઈએ ઓફિસમાં બેઠા હોઈએ કે કિચનમાં કામ કરતા હોઈએ કેવાય ને કે આપણે ચાલતા હોઈએ ગમે ત્યાં રે જાપ આપણે કરી શકીએ હવે આમાં છે આપણે આપણી બધી ઇન્દ્રિયોનો ઉપયોગ ઇન્દ્રિયોના સ્વામીની સેવા માટે કરીએ છીએ જેમ કે હરે કૃષ્ણ એટલે કે કૃષ્ણ ભગવાન માટે જે આપણે આપણી ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ તો આમાં આપણી ઇન્દ્રિયો આપેલી છે

તો એ આપણે કાને થી સાંભળતા હોઈએ છે ને અને ભજન સાંભળીએ કીર્તન સાંભળીએ પછી આંખો દ્વારા તો શ્યામ સુંદર મુરલી મનોહર છે એમનું સુંદર સ્વરૂપ નું નિહાળીએ મંદિરે જઈએ ભગવાન દર્શન કરવા જઈએ ત્યારે આપણે આંખોનો ઉપયોગ કરીએ છે હાથનો ઉપયોગ તો કે આપણે ભોગ બનાવવામાં પ્રસાદ બનાવવામાં જો આમાં લખેલ અમે સ્લાઇડમાં બતાવ્યું છે નાક સાથે તો આપણે કૃષ્ણને અર્પણ કરેલી તુલસીનો ગંધ કરીએ છીએ એટલે કે સુગંધ લઈએ છે ભગવાન કૃષ્ણને જ્યારે આપણે તુલસી અર્પણ કરીએ ને અને એ પછી આપણે તુલસીને સૂંઘી શકીએ અથવા તો ફૂલ ફ્લાવર્સ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ તો એ ફૂલ પણ ભગવાનને અર્પણ કર્યા પછી લીધા પછી આપણે એમને

તો આપણે આપણા શરીરનો ઉપયોગ કૃષ્ણની સેવા માટે કરીએ છીએ પગ સાથે કેવી રીતે કરીએ તો તમે જયારે મંદિરમાં જાઓ છો ત્યારે આપણે પગનો યુઝ કરીએ છીએ અને પરિભ્રમણ એટલે કે પરિક્રમા કરીએ ને મંદિરની હોય છે તો ગોવર્ધનની આપણે પરિક્રમા કરીએ છીએ તો ત્યારે આપણે શું કરીએ છીએ પગનો ઉપયોગ આપણે ભગવાનની પરિક્રમા ભગવાનના મંદિરની પરિક્રમા કરવામાં પણ કરીએ છીએ તો આ રીતે પગ દ્વારા પણ આપણે એટલે કે આપણે આપણી બધી જ ઇન્દ્રિયો જે છે એનો ઉપયોગ શું કરવાય ભગવાનની ભક્તિ કરવામાં કરી શકીએ છીએ ઉપયોગ हाँ आ एक सर्व करूज मै नोस टू स्मेल दुलसी आई यूज माई नोस टू स्मेल द तुलसी आई यूज मै नोस टू स्मेल द तुलसी प्लेट हिज लोटस फिट अच्छा सरस, आ बहुत सरस अः कहम्स अः I use my tongue to taste the prasad. I use my tongue to taste the prasad. I use my tongue to taste the prasad and purify my heart. I use my head to bow to the Lord. I use my head to bow to the Lord. I use my head to bow to the Lord. It makes me uh, me make the and humble. Okay. I use my eyes to see the Lord. I use my eyes to see the Lord. I use my eyes to see the Lord and take His divine darshan. એટલે કે આંખો દ્વારા આપણે ભગવાનનું દર્શન કરીએ છીએ પછી હેડ દ્વારા આપણે ભગવાનને પ્રણામ કરીએ છીએ રાઇટ પછી ટંગ એટલે કે જીભ દ્વારા આપણે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરીએ છીએ પછી નોઝ એટલે કે નાક દ્વારા આપણે તુલસીનું સ્મેલ ગ્રહણ કરીએ છીએ અને લાસ્ટ છે વી કેન યુઝ અવર બોડી ટુ સર્વ ધ લોર્ડ વી કેન યુઝ અવર બોડી ટુ સર્વ ધ લોર્ડ વી કેન યુઝ અવર બોડી ટુ સર્વ ધ લોર્ડ એન્ડ બીકમ ગુડ ડિવોટીઝ ઓકે તો આપણી આખી હોલ બોડી છે શરીર જે છે શરીર દ્વારા આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ રાઈટ તો અને ખૂબ જ સારા ભક્ત બનવાના છીએ આપણે આપણે જો આ રીતે ભક્તિ કરીએ આપણી બધી ઇન્દ્રિયો ભગવાનની ભક્તિમાં પરોવી દઈએ તો આપણે ખૂબ જ સારા ડિવોટી બની શકીએ અચ્છા હવે કોઈને પણ જો આ કહેવાય ને માતાજી કદાચ વોટ્સએપ ગ્રુપમાં આ રાઇમ્સ મૂકશે કોઈને બી ઓવરલી જો તૈયાર કરવી હોય આ એક્ટિવિટી છે

श्रीला प्रभुपाद की जय गीता की जय वांच अः सदगुरुदेव की जय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर आदि, गौर भक्त वृंद

રામ રામ એવરીબอด અત્રી પ્રભુજી હરે કૃષ્ણ આજે તો તમારો અવાજ જ ના સંભળાયો અત્રી પ્રભુજી હા ના અત્રી પ્રભુજી આન્સર નથી આઈ પવાજે હા અવાજ જ નો આયો કે હેન્ડ્રીસ પણ નો પેરો એક પણ વાર હર્ષ પ્રભુજી તો જ્યાં અત્રી પ્રભુજી પછી પેલા પ્રભુજી ક્યાં ગયા આનંદ વાળ આજે નથી ને ના જે આનંદ થી જે આલે સિગમ થી હા ઓકે તો આપણે ફરી કાલે મળીશું ચેપ્ટર ટ્વેલ્થ લઈને ઓકે હા અને